एक लव्य विद्या संकुल કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં છો ને તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છે બરાબર તો આસપાસ વિષયની અંદર આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર જે ચૌદમું છે રાજુનું ખેતર બરાબર એ પ્રકરણ આપણે પુસ્તકમાં પૂર્ણ કર્યું હતું તો આજે હવે આપણે સ્વધેપોથીના કેટલાક પ્રશ્નો જોવાના છે બરાબર તો ચાલો જોઈએ ચેપ્ટર નંબર ચૌદ રાજોનું ખેતર બરાબર આપણે સૂચનામાં છીએ તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો બરાબર તો હવે પેલો પ્રશ્ન શું છે તે જોઈએ તો ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે અ હળ બ દાંતરડું ક્ષમાર કે ડ કોદાળી તો ખેતર ખેડવા માટે શેનો ઉપયોગ થાય છે શેનાથી ખેતર ખેડાય તમને બધાને ખબર જ હશે શેનાવાળી ખેતર ખેડવામાં આવે છે હોળથી દાંતડુંથી કે પછી સમારથી કે પછી કોદાળીથી શેનાથી ખેતર ખેડવામાં આવે છે તો હોળથી બરાબર શેનાથી ખેડાય ખેતર તો હોળથી તો આપણે હોળના નીચે અંડરલાઈન કરી દઈએ પછી બીજું જુઓ જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે તો અકુહાડી પાવડો ક કોદાળી અને દ દાંતુ બરાબર તો ખેતર ખેડવા માટે જમીનને અને કરવા માટે એમણે કયા સાધનનો ઉપયોગ કર્યો છે તો કોદાળી બરાબર તો આપણે કોદાળીના નીચે અંડા લાઈન કરીશું પછી આગળ જોઈએ ખેતરમાં પાકની સાથે જે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહેવાય છે અ પાક કહેવાય બ ઘાસ કહેવાય કો અંકુર કહેવાય કે દો નિંદણ કહેવાય તો હવે પાકની સાથે જે વધારાનું ઘાસ ઉગે એને પાક તો કહેવાય નહીં હવે બીજું વધારાનું ઘાસ ઉગે છે એને ઘાસ તો કહેવાય નહીં કે અંકુર પણ ના કહેવાય તો શું કહેવાશે એને નિંદણ કહેવાશે શું કહેવાશે એને નિંદણ કહેવાશે બરાબર તો આપણે નીંદણના નીચે અંડરલાઈન કરી દઈએ પછી પ્રશ્ન ચોથો છે જોઈએ નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઊગે છે અ કોબીજ બ ફૂલેવર કો ડુંગળી કે ડ તો હવે કોબીજ વિશે આપણે જાણીએ છીએ તો કોબીજ એવી જમીનની અંદર ઉગતું નથી પણ એ ઉપર હોય છે ફૂલેવર એ પણ જમીનની ઉપર હોય છે રીંગણ એ પણ જમીનની ઉપર છોડ ઉપર થાય છે અને જે ડુંગળી જે છે એ જમીનની અંદર ઉગે છે તો આપણે ડુંગળીના નીચે અંડરલાઈન કરી દઈશું પછી જુઓ પ્રશ્ન પાંચ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે તેના પરથી કહી શકાય લીલાછમ બને છે બ પાંદડા પીળા અને સૂકા થાય ક છોડ નમી જાય અને ડ છોડ જમીન પર પડી જાય છે તો હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે આપણને કેવી રીતે ખબર પડે તો પાંદડા એના પીળા થઈ જાય છે અને સૂકા થઈ જાય છે બરાબર એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તો એનો જવાબ આવશે બ બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ઇલ્લી જ કોના જેવું સાધન છે તો અ કોદાળી બ હળ ક દાંતડું કે દ છરી આપણે ઇલ્લી જ એ દાંતડું જેવું એક પ્રકારનું સાધન હોય છે બરાબર એનાથી શાકભાજી કે આ બધી વસ્તુઓ ઘાસ એવું નિંદણ કાપી શકાય છે તો એનો જવાબ આવશે ક દાંતડું બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે જોઈએ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો શું કરવાનું છે તમારે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર તો હવે જુઓ પહેલી ખાલી જગ્યા જે છે રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે તો કયા ગામમાં રહેતા હતા તો વસાઈ ગામમાં કયા વસાઈ બરાબર તો એનો જવાબ છે વસાઈ પછી બીજી ખાલી જગ્યા જુઓ રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે તો રાજુના પિતાજી શેનું કામ કરતા હતા ખેતી કામ બરાબર ને તો એમાં તમારે જવાબ લખવાનો શું લખવાનો જવાબ તો ખેતી બરાબર પછી આગળ જુઓ ત્રીજા નંબરની ખાલી જગ્યા તો લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે હવે તમને ખબર જ હશે હવે લાકડા કાપવા માટે કયો સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો લાકડા કાપવા માટે જે કુહાડી હોય છે ને એ કુહાડીનો ઉપયોગ થાય છે બરાબર એટલે જવાબમાં આવશે કુહાડી પછી આગળની ખાલી જગ્યા જુઓ રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે હવે રાજુના પિતાજી કયા સાધન દ્વારા ખેતી કરતા હતા તો હળ વડે સેના વડે હળવડે બરાબર પછી પાંચમા નંબરની ખાલી જગ્યા જુઓ રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે હવે ખેતર ખેડે છે અને પછી જ્યારે બીજ નાખવાના હોય છે તે પહેલાં ખેતરની અંદર શું કરવામાં આવે છે ખબર છે તમને આપણે જ્યારે પકરણ ચલાવ્યું ત્યારે જોયું હતું કે રાજુના પિતાજી છે એ ખેતરને હળ વડે ખેડે છે બરાબર પછી એના હળવડે શું કરે છે ચાસ પાડે છે ચાસ હવે જે એ ચાસ પાડે છે ને એ તો એ ચાસની અંદર બીજ નાખવામાં આવે છે એ પણ અંતર પ્રમાણે બરાબર ચોક્કસ અંતરે એના અંદર બીજ નાખવામાં આવતા હોય છે હવે પછી બીજ નાખીને પછી તરત શું કરવાનું હોય છે એના ઉપર સમાર ફેરવી દે છે સમાર ખબર છે ને એનાથી શું થાય સમારથી તો જે પેલી માટી હોય છે ને ચાસ પાડેલી એ માટી પેલા જે બીજ નાખ્યા હોય એ બીજને ઢાંકી દે છે એટલે એનાથી શું થાય જે ખેતરની અંદર જે બીજ નાખ્યા છે એ કોઈ પક્ષી જે ચણી ના જાય એટલે કે ખાઈ ના જાય હવે જો એ માટી ના નાખવામાં આવે તો શું થાય પંખીઓ પક્ષીઓ ઉંદર આવીને પેલા બીજ ચણી જાય બીજ ચણી જાય તો ખેતરની અંદર પાક ઓછો ઉતરે ને તો એટલા માટે ચાસ પાડીને બીજ નાખીને પછી એના ઉપર શું કરવામાં આવે છે સમાર ફેરવી દેવામાં આવે છે બરાબર પછી આગળ જોઈએ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા તો છઠ્ઠા નંબરની ખાલી જગ્યામાં ખેતરમાં બી વાવ્યા પછી થોડા જ દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે તો ખેતરમાં બીજ વાવવામાં આવે છે બરાબર પછી થોડા દિવસની અંદર શું થાય છે હવે તમે ઘરમાં તમારા મમ્મી કઠોળ પલાળે છે જોયું છે તમે કઠોળ પલાળે છે મગ છે ચણા છે વાલ જોયા હશે તેને એક દિવસ પલાળી રાખે છે બરાબર ને પાણીની અંદર પછી એને કોઈ કપડામાં બાંધી દે છે હવે કપડામાં બાંધી દઈ ને પછી તમે શું જોવો છો તો એ જે કઠોળ હોય છે દાખલા તરીકે મગ હોય તો મગના ફણગા નીકળી આવેલા હોય છે અંકુર આપણે કહીએ જોવો છો ને તો શું નીકળી આવેલા હોય છે અંકુર તો એ ખાલી જગ્યામાં શું લખવાનું અંકુર બરાબર હવે આગળ જોઈએ આગળ જુઓ પ્રશ્ન નંબર ત્રીજો નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખાનામાં ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો હવે શું કરવાનું છે તો અહીં તમને વિધાન આપેલા છે બરાબર તો એ વિધાનને તમારે જે વિધાન સાચું હશે એની આગળ ખરાની નિશાની કરવાની છે અને જે વિધાન ખોટું હોય એ વિધાનની આગળ શું કરવાનું છે ખોટાની નિશાની તો પહેલું વિધાન જુઓ ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે હવે આપણે આગળ જોઈ ગયા કે જે ખેતીમાં પાક થતો હોય છે તો એ પાકની સાથે બીચ વાવ્યા વગર જે ઊગી નીકળે છે ને એને શું કહેવાય નીંદણ કહેવાય બરાબર હવે જો એ નીંદણ નહીં કાઢવામાં આવે તો શું થાય આપણે કીધું કે જો નીંદણ જો નહીં કાઢીએ તો આપણે જે પાકને પાણી પ્રકાશ ખાતર જે આપીએ એની અંદર આ નીંદણ છે એ ભાગ પડાવે ભાગ પડાવે ને એટલે કે જે રસ ખાતર પાણી જે પાકને મળવું જોઈએ એમાંથી અડધા ભાગનું કોને મળી જાય પેલા નિંદણને મળી જાય નિંદણ એટલે જે ઘાસ બરાબર તો એના લીધે પાક ઓછો ઉતરે બરાબર ને એટલે આ આ વિધાન કેવું થશે તો વિધાનને ખોટું કરો ના સોરી આ વિધાનને સાચું કરવાનું કે જો પાકમાં નિંદણ જો દૂર ન કરીએ તો પાક ઓછો ઉતરે બરાબર ને એટલે આ વિધાન સાચું કરો પછી આગળ જુઓ બીજું વિધાન ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે તો આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન ખોટું છે ઘઉંનો પાક ઉનાળામાં નહીં પણ ક્યારે લેવામાં આવે તો શિયાળામાં લેવામાં આવે બરાબર એટલે આ વિધાનને શું કરવાનું તમારે ખોટું કરવાનું પછી આગળ જુઓ ત્રીજું વિધાન તો ત્રીજા વિધાનની અંદર ચણા એક કઠોળ છે તો એ સાચું કે ખોટું તો ચણાને શું કહેવાશે કઠોળ કહેવાય છે એટલે આ તમારે ખરાની નિશાની કરવાની છે બરાબર હવે આગળ જુઓ છે વિધાન નંબર ચોથું દેખાય છે જુઓ ચોથા વિધાનની અંદર શું કીધું છે ચોક્કસ અંતરે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે તો આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન સાચું છે બરાબર જો ચોક્કસ અંતરે આપણે બીજ નાખીએ તો પાક સારો થાય છે બરાબર ને જો એક જ જગ્યા પર આપણે ઘણા બધા બીજ નાખી દઈએ તો એક જગ્યા પર વધારે ઊગી નીકળે બીજી જગ્યા પર ઓછા ઊઘે આ રીતે તો પાક બરાબર ના થાય એટલે જો આપણે ચોક્કસ અંતરે અને પૂરતા પ્રમાણમાં જો બીજ નાખીએ એક સરખા બીજ નાખીએ તો પાક સારો થાય છે એટલે આ વિધાન કેવું છે આ વિધાન સાચું છે તો આ વિધાનની આગળ તમે ખરાની નિશાની કરો પછી આગળ જુઓ પાંચમું વિધાન પાંચમા વિધાનની અંદર શું છે તો ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય છે તો ફક્ત ફક્ત પ્રાણીઓનો પ્રાણીઓનો ઉપયોગ ઉપયોગ કરી શકાય જમાનામાં કરતા બરાબર ને તો હવે તો આધુનિક જમાનો આવી ગયો ટેકનિકલ જમાનો ઘણા બધા ટેકનિકલ સાધનો આવી ગયા છે એટલે આજે ખેતરો ખેડવા માટે પ્રાણીઓનો નહીવત પ્રમાણમાં ઉપયોગ થાય છે ભાગ્યે જ અમુક જ ગામડાની અંદર પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને તો મોટે ભાગે કેવા કેવા સાધનોથી ખેતર ખેડવામાં આવતા હોય છે ટ્રેક્ટર છે પછી હો ઓછો ઉપયોગ કરવામાં આવે છે બરાબર ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ખેતરો ખેડવામાં આવતા હોય છે એટલે આ વિધાન આપણે ખોટું કહેવાનું છે બરાબર પછી આગળ જુઓ આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે તો આ વિધાન સાચું છે બરાબર ને આજે લોકો યાંત્રિક સાધનોથી ખેતી કરતા થયા છે બંધ બેસતા જોડકા રચો શું કરવાનું છે બંધ બેસતા જોડકા રચવાના છે એટલે ઉત્તરના ખાનામાં તમારે વિભાગ બ જે ક્રમ અક્ષર છે ને એ તમારે લખવાનો છે બરાબર એક વિભાગ અ છે અને એક વિભાગ બ છે અને વચ્ચે જે ઉત્તરનો વિભાગ છે એની અંદર તમારે શું કરવાનું જે વિભાગ બ છે ને એ વિભાગ બમાંથી તમારે સાચો જવાબ શોધવાનો છે અને એ ઉત્તરના વિભાગમાં તમારે લખવાનું છે દાખલા તરીકે તમને અહીં ઘઉં આપ્યું છે બરાબર નંબર એકમાં ઘઉં આપ્યું છે હવે વિભાગ બ ની અંદરથી આપણે એનો સાચો જવાબ શોધવાનો છે કે એનો સાચો જવાબ શું આવે તો પહેલો અ જે છે એમાં જમીન ખોદવા તો ઘઉંનું જમીન ખોદવા સાથે કોઈ લેવા દેવા નથી એટલે એ આવે નહીં પછી બીજો છે બ વેલો તો ઘઉંને વેલા સાથે પણ કંઈ લાગે વળગે નહીં પછી ક જમીન ખેડવા તો એ પણ નહીં લાગે વળગે બરાબર પછી છે ડ શિયાળુ પાક અને એ છે ચોમાસું પાક તો આ બેમાંથી કોઈ એક ઓપ્શન હોઈ શકે તો હવે એ બેમાંથી તમારે સાચો જવાબ સૂચવાનો છે તો ઘઉં એ શિયાળુ પાક છે બરાબર એટલે એમાં જવાબ આવશે ડ શું આવશે જવાબ ડ એટલે આપણે એમાં ડ લખી દેવાનું બરાબર પછી જુઓ બીજો જ છે બાજરી તો હવે બાજરીએ એમાં શું આવશે તો ઉપરના અ બ અને ક એ ઘઉંની જેમ આ જે ત્રણ છે અ બ ક એ બાજરીને કોઈ લાગે વળગે નહીં એટલે એમાં ચોમાસું પાક આવશે બરાબર શિયાળુ પાક તો આવી ગયો ઉપર એટલે હવે વધ્યો એ છે બરાબર ચોમાસું પાક તો આપણે એનો જવાબ લખી દઈએ ઈ હવે આગળ જુઓ ત્રીજા નંબર પર છે કોદાળી તો હવે કોદાળીને જમીન ખોદવા

વેલા પર થતી શાકભાજી કહેવાય બરાબર ને તો એનો જવાબ આવશે બ વેલો તો આપણે બ લખવાનું બરાબર આ રીતે તમારે જોડકા જોડી લેવાના હવે આગળ જુઓ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચની અંદર માંગ્યા મુજબ ઉત્તર લખો શું કરવાનું છે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે તો પહેલો પ્રશ્ન જુઓ ખેડૂત ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે તો હવે ખેતરમાં જે ખેડૂત છે કયા કયા ઓજારોનો ઉપયોગ કરતો હશે તો એમાં તમારે ઓછામાં ઓછા આઠ નામ લખવાના બરાબર કેટલા નામ આઠ નામ લખવાના છે મેં આગળ તમને જ્યારે પ્રકરણ ચલાવ્યું હતું ત્યારે ઘણા બધા ઓજારોના નામ પણ મેં તમને કીધા હતા યાદ છે તો એમાંથી તમારે કોઈ પણ આઠ લખવાના છે ના યાદ હોય તો ફરીથી સાંભળી લો પેલું છે હળ પછી કરબડી તરફેણ તરફેણ એટલે પેલું ચાવળ અથવા પેલો પાંચોટીઓ કે એ પાંચોટીઓ બરાબર પછી સમાર સમાર એટલે ખબર ને આ ચાસ હળ વડે ચાસ પાડે ને પછી જે ચાસ પાડીને પછી જે બીજને ઢાંકવાનું ના હોય છે ને એટલે કે માટી નાખવાની હોય ને બીજ ઉપર તો એના માટે જે મશીન હોય ને એને સમાર કહેવાય તો એ સમાર પછી પંજેટી હોય કોદાળી હોય પાવડો હોય પછી ખુરપી હોય ખરપડી કહે ને એ ખુરપી પછી દાંતડું થ્રેસર આ બધા ખેતી કામમાં ઉપયોગ થતા ઓજારો છે બરાબર તો એમાં તમારે આઠ નામ લખવાના છે પછી આગળ જુઓ તો ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો હવે ખેડૂતની પ્રવૃત્તિ એટલે કે ખેડૂતની પ્રવૃત્તિ શું હોય ખેતરમાં એ પાક લઈ ત્યારથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી એ કઈ કઈ પ્રવૃત્તિ કરે એ એના વિશે તમારે લખવાનું છે તો હવે પહેલાં તો એણે ખેતર ખેરવું પડે ખેતરે ખેડૂતે પછી જ એમાં પાક તૈયાર થાય ને તો પહેલું આપણે લખીશું કે ખેડૂત ખેતર ખેડે છે પછી પછી શું કરશે તો એ ખેતરમાં અનાજના બી વાવશે બરાબર બીવ આવ્યા પછી શું કરશે તો જરૂરી ખાતર પાણી એને આપશે ને તો ખાતર નાખે છે ખાતર નાખ્યા પછી શું કરશે તો પાકને પિયત કરે છે પિયત કરે છે એટલે કે ક્યારા કરીને જે પાણી આપવામાં આવે એને પિયત કહેવાય બરાબર પછી પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે બરાબર ને પછી પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે પછી શું કરશે પાક તૈયાર થઈ જાય પછી એના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે પછી આખા વર્ષના ખપ પૂરતું અનાજ ઘરના કોઠારમાં ભરી દે છે અને બાકીનું જે અનાજ હોય છે એને શું કરે તો અનાજને એ મંડીમાં એટલે કે બજારમાં લઈ જાય છે અને વેચી દે છે બરાબર તો આપણે આ ખેડૂતની પ્રવૃત્તિ કહી શકીએ બરાબર એમાંથી તમારે કોઈ પણ ફક્ત ચાર પ્રવૃત્તિ લખવાની છે બરાબર પછી આગળ જુઓ પ્રશ્ન નંબર ત્રીજો તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે એના તમારે આઠ નામ લખવાના છે કેટલા આઠ હવે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવાતા હોય એ તમને ખબર હોય બરાબર ને એટલે એના નામ તમારે લખવાના છે દાખલા તરીકે બધાના વિસ્તારમાં અમુક પાક તો સરખા જ થતા હોય છે દાખલા તરીકે હું કહીશ કે અમારા વિસ્તારમાં ઘઉં છે જુવાર છે બાજરી મકાઈ જઉં કપાસ એરંડા જીરું આ બધા પાક થાય છે તો એમાંના અડધા ભાગના જે પાક છે એ તમારા વિસ્તારમાં બી થતા હશે બરાબર ને તો એવા પાક તમારે લખવાના છે બરાબર તો આપણે અહીં સુધી પ્રશ્ન નંબર જે ત્રણ છે એ પૂર્ણ કરીએ છે અને આગળનો પ્રશ્ન આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું બરાબર